સુધારક યુગની કવિતા પછી આમ જોઈએ પંડિત યુગ શરૂ થાય છે. પંડિત યુગનો આરંભ 1885 થયો અને ગુજરાતી કવિતા એમાં જે વળાંક આવ્યો તે પાલાશંકર કંથારિયા એની ક્રાંત કવિ નામની રચનાથી આવ્યો. ગુજરાતી કવિતામાં એક પરિવર્તન આવ્યું અને એ પરિવર્તનને કારણે ગુજરાતી, સંસ્કૃત અને ફારસી એ ત્રણેય ભાષાના ઉત્તમ જાણકાર એવા બાલાશંકરે ગુજરાતી કવિતાને એક નવી દિશામાં વાળી આપી. બાલાશંકરની કવિતાનો પ્રભાવ અનુકાલીન કવિઓ ઉપર પણ પડ્યો, ખાસ કરીને તો કાંત ઉપર. સંસ્કૃત કવિતાની જે શૈલી છે એ શૈલી કાંતે બાલાશંકરમાંથી અપનાવી. કાંત આમ જોવા જઈએ તો ગુજરાતી કવિતાનું એક એવું શિખર કે જે શિખરને અનુકાલીન કવિઓ આંબી શક્યા ન હતા. કાંત એમનું અંગત જીવન, એમાં પણ ચઢાવ ઉતરાવ પુષ્કળ આવ્યા હતા. કાંતને ત્યાર પછી તો પશ્ચિમની સંસ્કૃતિ, પશ્ચિમના સાહિત્યનો પુષ્કળ પરિચય થયો. કેટલીક વખત આપણને આશ્ચર્ય થાય, પરંતુ એ સમયે યુરોપની જે કવિતા, એ કવિતાનો પરિચય પણ કાંતને થયો. અને દાંતે, ઇટાલીનો દાંતે, એની ડિવાઇન કોમેડી વાંચીને કાંતને લાગ્યું કે આવી કવિતા આગળ મારી કવિતા તો કશું જ નથી, એટલે પોતે જ પોતાની ઘણી કવિતાનો નાશ કર્યો. છતાં એને એમ લાગ્યું કે મારે કંઈક તો કરવું જોઈએ. હવે બીજી એક મુશ્કેલી એ આવી કે હિન્દુ ધર્મના કેટલાક સિદ્ધાંતો એમને તે મૂંઝવવા માંડ્યા. કારણ કે હિન્દુ ધર્મ જન્મ, પુનર્જન્મ, ગત જન્મ એની બધી વાતો કરે. એટલે કાંતને પ્રશ્ન થયો કે 10-12 વર્ષની કન્યા ધારો કે મૃત્યુ પામે તો એ કોમલાંગીએ કેવા પાપ કર્યા હશે? એટલે હિન્દુ તો કહેશે કે તો કયા જન્મના પાપ એને નડ્યા. તો આ પ્રકારે આપણે ગયા જન્મને આગળ ધરીને આપણા આ જન્મના કોઈ ખુલાસા આપણે આપી શકતા નથી. એટલે કાંતને સ્વીડનબર્ગ નામના એક ફિલસૂફ પ્રત્યે આકર્ષણ થયું અને એની જે વિચારના, એ વિચારનાથી એ પ્રભાવિત થયા. એટલે એક બાજુ તત્વજ્ઞાનમાં ઉત્તમતા, બીજી બાજુ કવિતામાં ઉત્તમતા, અને એ જો ઉત્તમતા આપણે સાધી ન શકીએ તો પછી એવી કવિતા લખવાનો કોઈ અર્થ પણ નથી. નાની વયે પણ કાંતને પ્રશ્નો થતા હતા. 14-15 વર્ષની ઉંમરે કવિ કાંતને કોઈએ પૂછ્યું કે ભાઈ તું કવિતા કેમ નથી કરતો? એટલે કાંતે ઉત્તર આપ્યો કે મને વિચારો તો બહુ આવે છે, પણ લખવા બેસું તો મને ભાષા મળતી નથી. હવે જુઓ, આ જ વાત પશ્ચિમમાં બેગા નામના ચિત્રકારે માલારમીને પૂછાવેલી. બેગાએ પણ કહ્યું કે મને વિચાર બહુ આવે છે, પણ હું કવિતા કેમ નથી લખી શકતો? એટલે માલારમીએ જવાબ આપ્યો કે પોએટ્રી ઇઝ રિટન નોટ બાય થોટ્સ બટ બાય વર્ડ્સ. એટલે કવિતા લખવાને માટે તમારી પાસે શબ્દ હોવો જોઈએ. એટલે
કોઈ પણ યુગમાં પ્રશ્ન જ્યારે આવે કે કવિ શું શોધે છે, ત્યારે એનો એકમાત્ર ઉત્તર કે કવિ તો શબ્દ શોધે છે. કાંતને નાનાલાલ, રમણભાઈ નીલકંઠ અને બકર ઠાકોર એમની મૈત્રી બહુ ફળી હતી. આ મૈત્રીથી એમનું જે વ્યક્તિત્વ એ સમૃદ્ધ બન્યું અને બકર ઠાકોર પણ કાંતથી પ્રભાવિત તો થયા જ. અને બકર ઠાકોરે તો એમ કહ્યું કે હું જો કાંતનું અનુકરણ કરવા જઈશ તો મારી કવિતા વણસી જશે, એટલે મારે કાંતના માર્ગે તો ચાલવું જ નથી. પણ જેમ જેમ કાંત ખ્રિસ્તી ધર્મનું વાંચન કરતા ગયા તેમ તેમ એમને હિન્દુ ધર્મ એ થોડો અકારો લાગવા માંડ્યો. બાઇબલ વાંચ્યું, ઈસુ ખ્રિસ્તના ઉપદેશો વાંચ્યા અને પછી નક્કી કર્યું કે તો પછી મારે ધર્માંતર કરવું જોઈએ, એટલે કાંત ખ્રિસ્તી થયા. સમાજ ખળભળી ઉઠ્યો. બકર ઠાકોર જેવા ઉદાર માણસ પણ એને પ્રશ્ન થયો કે કાંતે શું કામ તે ખ્રિસ્તી થવાનું પસંદ કર્યું, કારણ કે ગીતા તો સામે હતી. ગીતા તો એમ કહે છે કે પરધર્મો ભયાવહ, એટલે આપણે આપણો ધર્મ એ જેવો હોય તેવો એને વળગી રહેવું જોઈએ અને આપણા ધર્મના જે સિદ્ધાંતો એ સિદ્ધાંતોમાંથી જેટલા આપણને એમ લાગે કે આ અપનાવવા જેવા છે એટલા સિદ્ધાંતો અપનાવી અને બાકીના સિદ્ધાંતો બાજુ પર મૂકી દેવા. એટલે કાંતને એમ લાગ્યું કે જો કાવ્ય જ મારા જીવનનો માર્ગ હોય અને મારા બધા સ્નેહીઓ મારાથી વિખૂટા પડી જતા હોય તો પછી મારે ખ્રિસ્તી ધર્મ નથી જોઈતો. અને કાંત ફરી પાછા હિન્દુ થયા અને હિન્દુ થઈ અને પોતાના ધર્મમાં પાછા ફર્યા. હવે આવા કાંતે ચિંતન કર્યું, વિચાર વિમર્શો કર્યા અને વિચાર વિમર્શો કરીને એને એવું લાગ્યું કે જે જ્ઞાન છે એ જો જ્ઞાન આપણને વધારે પડતું મળે તો એ જ્ઞાન આપણે માટે શાપ બને. યુરોપમાં એક કિર્કેગાર્ડ નામનો સ્પેનિશ ફિલસૂફ થઈ ગયો અને એ સ્પેનિશ ફિલસૂફે એવું કહ્યું કે સંવેદનની અતિમાત્રા હોવી એ શાપ છે. એટલે જે માણસ વધારે પડતો સંવેદનશીલ છે એ એકાકી બનવાનો અને એની જે સંવેદના એ સંવેદનાને કોઈ તે પીછી શકવાનું નહીં, કોઈ એની કદર પણ કરી શકવાનું નહીં. એટલે પછી કાંત હવે એક જુદો માર્ગ અપનાવે છે અને એણે એવું લાગ્યું કે તો પછી આપણે ભૂતકાળમાંથી કેટલાક દૃષ્ટાંતો લઈ અને આપણે આપણો જે વર્તમાન છે એ વર્તમાનને સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે ભૂતકાળના મહાભારત અથવા તો ક્યારેક લોકમાં જે પ્રચલિત હોય એવા વસ્તુ લઈ અને આપણે આગળ ચાલીએ. મહાભારતનો આધાર લેવાનું એક કારણ એ પણ લાગે કે વર્તમાન સમયમાં આ મહાભારતનું મૂલ્ય શું છે. બીજું એટલે કે આ વર્તમાનને કેન્દ્રમાં રાખીએ તો મહાભારતનું કોઈ બીજું મૂલ્ય આપણને વર્તાશે. એટલે ભૂતકાળ દ્વારા વર્તમાનનું અર્થઘટન અને વર્તમાન દ્વારા ભૂતકાળનું અર્થઘટન એ કરવાને માટે કાંત પ્રયત્ન કરે છે. અને એમાં સૌથી પહેલું જે કાવ્ય એ અતિજ્ઞાન, એટલે આ પ્રકારના કાવ્યોમાં
એક કાવ્ય આવ્યું અતિ જ્ઞાન, મહાભારતની જાણીતી કથા, તે સહદેવને અતિ જ્ઞાન છે. પણ એ અતિ જ્ઞાનની સાથે એક શાપ છે કે કોઈ પૂછે નહીં ત્યાં સુધી સહદેવ કશું કહી નથી શકતો. એટલે આવતીકાલે જે અનિષ્ટ થવાનું છે એની એને ખબર છે, પણ એ અનિષ્ટને એ અટકાવી શકતો નથી. એટલે પ્રસંગ એવો છે કે દુર્યોધને પાંડવો પાસે એક દૂત મોકલ્યો અને યુધિષ્ઠિરને જુગાર રમવા માટેનું આમંત્રણ આપ્યું. યુધિષ્ઠિરની એક નબળાઈ એ કે કોઈ જો આવી રીતે ઘેન મોકલે તો એનો અસ્વીકાર ન કરે. એટલે યુધિષ્ઠિર સહદેવને પૂછતા નથી કે આ જુઠ્ઠું રમવા હું જઉં કે ના જઉં. સહદેવને તો ખબર છે કે જુગાર રમવા જશે અને ત્યાં આગળ દ્રૌપદીની કયા પ્રકારની હાલત થવાની છે, પણ એ કહી શકતો નથી. તો આ જે જ્ઞાન છે, તમારી જે સંવેદના છે, એ સંવેદના એવી કે કેવી કે જેનો કોઈ રીતે કોઈનો બચાવ તમે એના દ્વારા ન કરી શકો, તો એ જ્ઞાન કયા પ્રકારનું? તે જ્ઞાન વડે કોઈ કરતાં કોઈને તમે બચાવી નથી શકતા. એટલે જે સહદેવ, એ સહદેવ તો એમ કહે છે કે હું જાણું છું અને છતાં હું આ જે અનિષ્ટ છે એ અનિષ્ટનો નિકાલ હું કરી શકવાનો નથી. એટલે એ કહે છે કે ત્રિકાલનું જ્ઞાન હતું કુમારને, નજીક આંખે નિરખે થનારને, સ્વપક્ષનો દ્યુત વિષય પરાજય, વળી દિશે દ્રૌપદી માનનો ક્ષય. એટલે આ પ્રશ્ન તે સહદેવ પાસે આવ્યો કે જ્ઞાન હોવા છતાં તમે એ જ્ઞાનનો પ્રયોગ કરી શકતા નથી. આમ જોવા જઈએ તો આ પ્રકારની પરિસ્થિતિ ઘણા બધાના જીવનમાં ઊભી થઈ. કર્ણને પણ તે દુર્વાસાએ શાપ આપ્યો અને કહ્યું, અને પરશુરામે શાપ આપ્યો અને કહ્યું કે તારી વિદ્યા અણીને સમયે કામ નહીં લાગે. તો જે વિદ્યા છે એ વિદ્યા જ્યારે જરૂર હોય ત્યારે જ જો કામ ન લાગવાની હોય તો એનો અર્થ કર. તો આ જે જ્ઞાન છે એ જ્ઞાનનું શું કરવું? એટલે તે દ્રૌપદી પાસે જાય છે તો પણ એને પ્રશ્ન થાય છે કે રહી જરા ફરી પાછો છૂટો થાય શરીરથી, પ્રિય સ્પર્શ કરું છું હું અધિકાર જરા નથી. તો જે કાયા, એ કાયાનું આવું જે અપમાન થાય, એ જો એ અપમાનને એ પોતે એ દૂર કરી શકવાનો ન હોય તો એ કાયા ભોગવવાનો એને અધિકાર કયો છે? એટલે એ પોતે એક ઝેર જેવું દ્રવ્ય પી અને બેહોશ થઈ જાય છે. તો આ જે માર્ગ, મહાભારતમાં આવું નથી, પણ કાંત કવિ પોતાના તરફથી આ વસ્તુ એક ઉમેરે છે. હવે મહાભારતમાંથી એક બીજું કથાનક કાંતે પસંદ કર્યું. એવી કથા છે કે પાંડુ રાજા એક જમાનામાં શિકાર કરવા નીકળ્યો હતો અને તે વખતે એને કામ ક્રીડામાં પરોવાયેલા એવા મૃગ અને મૃગીને તે શિકાર કર્યો. એટલે શાપ મળ્યો કે તું પણ જ્યારે તારી સ્ત્રી સાથે સમાગમ કરતો હોઈશ ત્યારે તારું મૃત્યુ થશે. આ શાપ લઈ
અને પાંડુ જીવી રહ્યો છે. પાંડુને બે પત્ની, એક કુંતા અને બીજી માતરી, આ બંનેને લઈને એ વનમાં તે જીવન ગુજારી ગયો છે. અને એ વખતે આ જે પાંડુ, એ પાંડુનો નિત્ય કર્મ, એની નિત્ય દિનચર્યા અને એમાં કેવી રીતે તે એનામાં કામવાસના જાગી અને પરિણામે એ જ્યારે માતીનો સંગ કરવા ગયો ત્યારે કેવી રીતે મૃત્યુ પામ્યો એની આ કથા છે. એટલે અહીં પણ શું છે, એક રીતે જોઈએ તો કાં તો દીર્ઘ આયુષ્ય ભોગવો, કાં તો અલ્પ આયુષ્ય અને પૂરેપૂરું જીવન, એમાંથી કયો વિકલ્પ તમે પસંદ કરો. એટલે આ વિકલ્પાત્મક જે પરિસ્થિતિ, એ પરિસ્થિતિ કાંતિને હંમેશા આકર્ષતી રહી કે આ વિકલ્પોમાંથી તમે એક પસંદ કરો છો તો બીજું ચતુ કરવું, એક સાથે બંને સુખ મળી શકવાના નથી. એટલે એક પ્રકારની નાટ્યાત્મકતા એમના ખંડકાવ્યમાં પ્રવેશી. એટલે પાંડુ દુઃસ્વપ્ન આવ્યું અને એ દુઃસ્વપ્નને કારણે એ પર્ણકુટીની બહાર જાય છે અને ત્યારે માતરી બોલે છે, નહીં નાથ, નહીં નાથ, ન જાણો કે સવાર છે, આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે. અને ત્યાં એમ કહે છે, એટલે આ નાટ્યાત્મક ઉક્તિ અને નાટ્યાત્મક ઉક્તિની સાથે એક કથન આવ્યું, હજારો વર્ષો એ વચન નીકળ્યા ને વહી ગયા, ખરે વક્તા શ્રોતા નથી તદપી એ વિસ્મૃત થયા. આજે તો નથી પાંડુ, નથી માતરી, અને તે છતાં આપણા સ્મરણપટમાં આ સંવાદ ચાલ્યા જ કરે છે. અને ત્યાં આગળ તે એ ધીમેથી તે ઉઠી માતરી જાગી ન જાય એ રીતે બહાર નીકળે છે, અને છતાં માતરી જાગી જ ગઈ, કારણ કે એ પણ એટલી જ સંવેદનશીલ હતી, એ પણ પાંડુની જીવનચર્યા, એ જીવનચર્યા એ નિકટથી નિકટતાથી એ જોઈ રહી હતી કે પાંડુ ક્યાંય પણ પેલો સાપ જે છે એને વિસારે તો નથી પાડતો ને. એટલે એ પાંડુ એ નીકળે છે. હવે એ જ્યારે નીકળે છે ત્યારે બધું શાંત છે, પોતે પણ શાંત છે, માતરી પણ શાંત છે, પ્રકૃતિ પણ શાંત છે, છતાં એના હૃદયમાં ક્યાંક ખટકો છે. અને એ ખટકો એ કહે છે, સારું થયું પ્રિય સખી, થઈ છે પ્રસુપ્ત, સાચી બિના નહીં જ રાખી શકાત ગુપ્ત. હું મારું હૃદય એની આગળ તે ખુલ્લું કરી ન શકત, સારું થયું એ ફરી પાછી સૂઈ ગઈ. હવે કાંત વર્ણન કરે છે, કંસારી તમરાઓના અવાજો આવતા હતા, સ્થળ કાળ શાંત છતાં બંનેને ભાવતા હતા. હવે જો કાંતની અલંકાર શૈલી અહીં જોવા મળતી નથી, એને તો સાવ સાદી રીતે કહી દીધું કે કંસારી અને તમરા એના અવાજો આવતા હતા. વાચકને પ્રશ્ન થાય કે કાંત શા માટે આલંકારિક વર્ણન નથી કરતા, ત્યાં એક ઉત્તર એવો મળે કે અત્યારે પાંડુનું જે ચિત્ત છે એ સમધારણ છે, અને એની જે સમધારણતાને કારણે કોઈ પણ પ્રકારનો અલંકાર
કાંત આપણી આગળ પ્રયોજવા માગતા નથી અને ત્યાં આગળ ધીમે ધીમે એ કેવી રીતે આ વિલાસનો જે માર્ગ છે, કામ વાસનાનો જે માર્ગ છે, એ માર્ગ તરફ કેવી રીતે આગળ ચડે છે. એટલે કાંતે એક વર્ણન કર્યું કે એ જઈ રહ્યો છે અને ત્યાં એક સરોવર આવ્યું અને એ સરોવરનું નામ હતું માદ્રી વિલાસ. એટલે ફરી પાછું એના ચિત્તમાં આ માદ્રી જાગી અને ભૂતકાળના જે સ્મરણો માણસ ગમે તેટલું કરે તો પણ ભૂતકાળને એ ભૂલી શકતો નથી. હવે પાંડુ સૃષ્ટિમાં જે સૌંદર્ય છે, પ્રકૃતિનું જે સૌંદર્ય છે એ જોઈ રહ્યો છે. એટલે એક રીતે જોવા જઈએ તો પ્રકૃતિનું સૌંદર્ય જોઈને એના મનમાં પણ સૌંદર્ય પામવા માટેની જે ઈચ્છા છે તે ધીરે ધીરે જાગવા માંડે છે. એટલે પાંડુ પ્રશ્ન કરે છે કે નિહાળું છું શું હું મનહર વસંત પ્રસન્નને, અરે રે શેની શી અનુભવ કરું છું અસર એ. અને ત્યાં આગળ એ કહે છે કે સૃષ્ટિ સૌંદર્યને જોતાં કંઈક રોમાંચ થયું હતું, ઘણા દિવસનું પેલું યોગાંધત્વ ગયું હતું. તો આ જે અત્યાર સુધી એને જે યોગ સાધના કરી એ યોગ સાધનાને એ અંધત્વ સાથે સરખાવે છે કે મેં શું કર્યું, એ યોગનું મને ફળ શું મળ્યું એક રીતે જોવા જઈએ તો. અને ત્યાં આગળ એ પોતે પાછો એ સરોવરમાં સ્નાન કરે છે, પોતાની વાસનાઓ શાંત કરે છે અને ત્યાં ફરી પાછો એ ત્યાં પોતાની કુટીરમાં પાછો પ્રવેશે છે. અને તે કુટીરમાં તે વખતે કુંતા નથી, એકલી માદ્રી હતી. હવે કુંતા નથી, એકલી માદ્રી છે. અને માદ્રી એણે કેવો પોશાક પહેરેલો, એટલે વર્ણન કરે છે કે ઝીણા વલકલને આજે એણે અંગે ધાર્યું હતું, નહીં લાવણ્યને ઓછું વનવાસે કર્યું હતું. તો આવી સુંદરી એને જોઈ અને પાછો એ મનમાં એક વિકાર અનુભવે છે. અને કવિ કહે છે કે હવે એ તાપસ મટીને એ ભરતા એ પતિ બન્યો હતો. અને ત્યાં આગળ જુએ છે તો ચારે બાજુએ વસંતે પોતાનું સામ્રાજ્ય તે સ્થાપી દીધું છે. હવે એનામાં વાસના જાગી, ચારે બાજુએ સૌંદર્ય જોયું. હવે કવિ આલંકારિક શૈલીનો ઉપયોગ કરે છે અને એક અદ્ભુત એવી એક કંડિકા તે આપણી આગળ રજૂ કરે છે. ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, ચોપાસે વલ્લીઓથી પરિમળ પ્રસરે, નેત્રને તૃપ્તિ થાય, બેસીને કોણ જાણે કહી પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય, ગાળી નાખે હલાવી રસિક હૃદયને વૃત્તિથી દાબ જાય. હવે જો અહીંયા આગળ કે પહેલો જે પદાર્થ, પહેલી ચેતના એ વાયુની, વાયુ વહી રહ્યો છે. વાયુ બે કામ કરે, એક તો સ્પર્શ કરે અને વાયુ પુષ્પોની સુગંધ લઈને આવે. એટલે ચોપાસે વલ્લીઓથી પરિમળ પ્રસરે, તો સુવાસ પ્રસરી અને સુવાસ પ્રસરી અને તૃપ્ત કોણ થયું? કવિ કહે છે નાક નહીં, નેત્રને તૃપ્તિ થાય. એટલે એક ચેતનાનો અનુભવ બીજી ચેતના દ્વારા વર્ણવવામાં આવ્યો અને ત્યાં આગળ આ જે વાયુ
પછી સુગંધ અને હવે એમાં પંચમ ગાન ઉમેરાયું કે બેસીને કોણ જાણે કહીં પરભૃતિકા ગાન સ્વર્ગીય ગાય. તો કોયલ એનો ટહુકાર ક્યાંક બેસીને એ ગાઈ રહી છે અને એનો જે ટહુકાર સાંભળીને હૃદય એ પીગળી ગયું. હૃદય ગાળી નાખે હૃદયને તો આ હૃદય પીગળી જ ગયું. અને હવે એ કહે છે કે પ્રિયા પંચમ વૃષ્ટિથી નાવાનું થાય છે મન. અને એનો અર્થ એ કરો કે કોકિલાએ તો ગાન કર્યું પણ હવે તું ગાયન ગા, એટલે માધવી પાસે એ ગીત ગવડાવે છે અને એ જે ગીત ગાઈ અને તે ચારે બાજુ તે છવાઈ ગયું ગીત, ગીતના સૂર છવાઈ ગયા એટલે ગેલી બધી સૃષ્ટિ રસમાં હાલ નાય છે. હાય એક જ પાંડુના હૈયામાં કંઈક થાય છે. એટલે એ પોતે કહે છે કે મારે આ કોઈ તપ ફળ જોઈતું નથી, ત્વરાથી દેહ જોડી દે આ તો નહીં ખમાય રે. અને એમાં તે એ માધવી એ માધવીને રંભા સાથે સરખાવે છે. અને પછી તે માધવી તો દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. માધવી તો એમ પણ કહે છે કે કેમ વિસારો છો ઋષિના ઉગ્ર શાપને. પણ પેલી શાપવાણી એને પણ પાંડુ ગણકારતો નથી. એટલે એ કહે છે કે જાણું છું પણ પાણીની બહાર જેવી રીતે માછલી તરફડે એવી રીતે હું તરફડી ગયો છું. એટલે વિચાર કરવા જેવો હવે વક્ત રહ્યો નહીં, ઝંપલાવી પડી માધવી નરેન્દ્ર ભુજની મહી. અને ત્યાં આગળ માધવી પણ તે પુરુષના પ્રેમમાં તે ડૂબી જવા માટે ઝંપલાવે છે. અને ત્યાં કવિ એમ કહે છે કે નહીં ચાલે આથી ગત સમયમાં દૂર હૃદય, પડ્યા શબ્દો છેલ્લા શ્રુતિ પર બહુ મંદ સદય. અને ત્યાં આ કાવ્ય પૂરું થયું. એટલે અહીં એક પ્રશ્ન આવ્યો કે તમારી પાસે તે પૂર્ણ જીવન, પણ એ પૂર્ણ જીવન અલ્પક્ષણોનું છે અને બીજી બાજુ દીર્ઘ જીવન છે પણ એ અપૂર્ણ જીવન છે. તો પૂર્ણને પસંદ કરો કે અપૂર્ણને પસંદ કરો? મહાભારત તો એવું કહે છે કે ત્યાં જ પાંડુનું મૃત્યુ થયું. અને પાંડુનું મૃત્યુ થયું અને એમ કરી અને માધવી પાંડુની પાછળ સતી થઈ, કુંતા બાળકોની સંભાળ માટે ત્યાં જીવતી રહી, માધવી સતી થઈ. કાંતનું એક ત્રીજું ખંડ કાવ્ય એક કવિ સમય છે કે ચક્રવાત પંખી, એ પંખીને વિધાતાએ શાપ આપ્યો કે તમે દિવસે ભેગા રહેશો પણ રાતે છૂટા પડશો. આ કવિ સમય છે. અને એ કવિ સમયને કેન્દ્રમાં રાખીને કાંત તે આ કાવ્ય રચે છે. અહીં પણ જે પ્રેમ છે એ પ્રેમ 24 કલાકનો નથી. એ પ્રેમમાં એટલે મિલન છે તો એની સાથે વિરહ છે. એટલે આવું એક કાવ્ય કવિ રચે છે. કાવ્યનો આરંભ જરા જુદા પ્રકારની નાટ્યાત્મકતાથી થાય છે. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. એટલે એક બાજુ સ્થળ અફાટ છે અને બીજી બાજુ સમય એ અલ્પ છે સંધ્યાનો. તો આ વિરુદ્ધ જે પરિમાણ, એ બે વિરુદ્ધ પરિમાણ એ વચ્ચે એક સંઘર્ષ કવિ ઊભો કરવા માંગે છે. અને એ સંઘર્ષ ઊભો કરીને એ પોતે એમ કહે છે કે આ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિમાં
આ પ્રકારની યોજના વિધાતાએ શા માટે કરી હશે? એટલે ત્યાં આગળ કહે છે કે ઝાંખા ભૂરા ગીરી ઉપરના એકથી એક શૃંગ વર્ષા કાળે જલથી જળના હોય જાણે તરંગ. તો આ પ્રકૃતિનું વર્ણન અને પ્રકૃતિનું વર્ણન કરી અને કવિ એમ કહે છે કે આ ચક્રવાત દંપતી, એ ચક્રવાત દંપતી વિરહની જે વાત છે એ વિરહની વાતને ભૂલી જઈને એ અત્યારે તો મિલનનું સુખ તે માણી રહ્યા છે. અને એ મિલનનું જે સુખ છે એ મિલનનું સુખ તે માણવા માટે તત્પર થયેલા એવા આ દંપતી, એ દંપતી આવી પહોંચનારો જે વિરહ છે એ વિરહની કોઈ એમને તે જાણ નથી. તો કેટલાક કવિઓએ એવું કહ્યું કે જ્યારે તમે કોઈનો હાથ પકડો છો ત્યારે તમારે માની લેવાનું કે એ હાથ છૂટો પડવાનો છે. તો મિલન અને વિરહ, આ મિલન અને વિરહની વાત છેક ભાગવત કાળથી ચાલી આવેલી છે. અને એ જે ચાલી આવેલી જે પરંપરા છે એ પરંપરામાં આ ચક્રવાત દંપતીને મૂક્યા. અને એ ચક્રવાત દંપતી એને મૂકી અને એમ કહ્યું કે પ્રણયની તૃપ્તિ થતી નથી, પ્રણયની અભિલાષ જતી નથી. તો ક્યારેક આપણી ભાષામાં એક શબ્દ પણ છે સ્મશાન વૈરાગ્ય, પણ આવો જે વૈરાગ્ય એ કદી કાયમી હોતો જ નથી. એટલે એ જે વૈરાગ્ય નહીં પણ ખરેખર તો એ વૈરાગ્યને વટાવી જઈ અને કેવી રીતે મિલનને પામવું એ પ્રશ્ન બધા જ પ્રેમીઓનો હોય છે. અને ત્યાં આગળ તે કવિ વર્ણન કરે કે હવે ધીમે ધીમે સૂર્ય આથમી રહ્યો છે અને ત્યાં આગળ જે ચક્રવાત કી એ તો નારી છે એટલે એનામાં એક ભૂલ પણ છે. અને ભૂલ પણ હોય એ કહે છે કે પાષાણોમાં નહીં નહીં હવે આપણે નાથ રહેવું, શાને આવું નહીં નહીં જ રે આપણે નાથ રહેવું. ક્યાં આગળ જઈએ તો પછી ચાલો ચાલો એવા સ્થળમાં વસે સૂર્ય જેમાં સદૈવ, આનાથી કંઈ અધિક હૃદયે આર્દ્ર જ્યાં હોય દૈવ. ભૂગોળનો જો પરિચય હોત તો ચક્રવાતી બોલી પણ હોત કે આપણે નોર્વેમાં જઈએ અને ત્યાં 6 મહિનાની રાત અને 6 મહિનાનો દિવસ હોત. પણ ચક્રવાત એ પુરુષ છે, પુરુષ હોવાને કારણે એને દુનિયાદારીનો વધારે પરિચય છે. એટલે ચક્રવાતીનું ભોળપણ એ દૂર કરે છે અને એ એમ કહે છે કે લાંબા છે જ્યાં દિન પ્રિય સખી, રાત્રિએ દીર્ઘ એવી આ ઐશ્વર્ય પ્રણય સુખની હાય આશા જ કેવી. એટલે મૂળ વાત આ આવી કે ચારે બાજુ ઐશ્વર્ય છે, ચારે બાજુ સમૃદ્ધિ છે અને એ સમૃદ્ધિની વચ્ચે આપણે માટે શું છે? તો આ સમૃદ્ધિની વચ્ચે રહેવા છતાં પણ આપણે તો એના એ જ તે છીએ. એટલે તે બંને જણ તે ચંપલાવે છે કીડમાં, ખબર નથી કે મૃત્યુ પામ્યા કે પછી ઉઘરી ગયા. કારણ કે નિર્ણય અનિર્ણિત રાખ્યો. આવું જ એક કાવ્ય દેવ્યાની, દેવ્યાની પણ મહાભારતકાલીન કથા. કચ્છ અને દેવ્યાની ઉપર રવીન્દ્રનાથ ઠાકુરે પણ એક સુંદર કાવ્ય રચ્યું છે. અહીં પણ કચ્છને માટે પ્રશ્ન છે કે સંજીવની વિદ્યા શીખવાને માટે કચ્છ તે શુક્રાચાર્ય પાસે આવે અને શુક્રાચાર્યની કન્યા દેવ્યાની, દેવ્યાની એના પ્રેમમાં પડી. પણ કચ્છને
તો એક પ્રયોજન છે, કચ્છનું લક્ષ્ય છે કે આ વિદ્યા શીખીને તારે સ્વર્ગમાં પાછા આવવાનું. પ્રેમ માટે કોઈ અવકાશ નથી. એટલે કચ્છ આગળ પણ પ્રશ્ન તો આ જ આવ્યો કે કાં તો તમે વિદ્યા પ્રાપ્ત કરો કાં તો પ્રેમ. વિદ્યા અને પ્રેમ સાથે રહી નહીં શકે એટલે અધૂરું કાવ્ય, અને અધૂરા કાવ્યમાં આ જ વાત આવી કે દેવ્યાની એમ કહે કે તને કશું યાદ નથી આવતું. એટલે કચ્છ કહે કે મને બધું યાદ આવે પણ મારી આગળ ફરજ પહેલાં છે, ધર્મ પહેલાં છે, અને ધર્મ જો પહેલો હોય તો પછી હું એવા ધર્મથી હું તે ન થઈ શકું. એટલે દેવ્યાની કચ્છને શાપ આપે છે કે તું જે વિદ્યા ભણ્યો છે એ વિદ્યા તું બીજાને શીખવી શકીશ પણ પ્રયોગ નહીં કરી શકે. એટલે કચ્છ કહે છે તારો શાપ માથે ચડાવું છે, હું શાપ નહીં આપું, તારો શાપ સ્વીકાર્યો અને હવે મને જવા દે. કાંતે જો આ કાવ્ય પૂરું કર્યું હોત તો આપણને એક સુંદર ખંડકાવ્ય મળ્યું હતું. કાંતના આ ખંડકાવ્યો એ ઉપરાંત એમણે બીજા કેટલાક ખંડકાવ્યો મનોરત્ન રૂપે પણ લખ્યા છે, રમા છે, કસ્તુરી મૃગ છે, એ પ્રકારના. પણ એ બધા જે ખંડકાવ્યો, એ ખંડકાવ્યોમાં એમણે એક તે આદર્શ સિદ્ધ કરી બતાવ્યો અને છંદો વૈવિધ્ય આણી સંસ્કૃત ભાષાની એક દીપ્તિ પ્રગટ કરી, અને એમ કરીને ભવિષ્યના જે કવિઓ એ કવિઓને માટે આ ખંડકાવ્યનો એક માર્ગ ચીંધી આપ્યો, અને ગુજરાતીમાં જે ગુજરાતી કવિતા છે એ ગુજરાતી કવિતામાં આ ખંડકાવ્ય પ્રગટ્યું. એમાં એક અદ્ભુત કાવ્ય સાગર અને શશી, બહુ નાનકડું કાવ્ય. એક બાજુ સાગર છે અને બીજી બાજુ શશી છે. સાગર બહુ વિરાટ છે અને ચંદ્ર તો બહુ નાનો છે, અને આવો નાનો જે ચંદ્ર એ ચંદ્ર સાગરમાં ભરતી આણે છે. એટલે આપણી ભૂગોળ કહે છે તે પ્રમાણે, એટલે કવિ કહેશે કે આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામી, સ્નેહઘન કુસુમવન વિમલ પરિમલ ગહન નિજ ગગનમાહી ઉત્કર્ષ પામે પિતા કાલના સર્વ સંતાપ સામે. તો આ સમયના સંતાપો સમી ગયા. કાંતની એક મુશ્કેલી એ પણ આવી કે ઉત્તરાવસ્થામાં કાંતે બહુ સામાન્ય પ્રકારના કાવ્યો પણ રચ્યા. ઓ હિન્દ દેવભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. તો આવી દેશભાવનાને પ્રગટ કરતા કાવ્યો પણ રચાયા.